करना सीखा। दुखियारी पीड़ित मानवता देख के जिसका अंतस बना मंदिर का भगवान बन गया। गुरुद्वारे का ज्ञान ग्रंथ पर गिरजा घर की जो जीता है औरों के हित जो मरता है उसका हर आंसू रामायण प्रत्येक कर्म की गीता है। औरों के हित जो जीता है औरों के हित जो मरता है उसका हर आंसू रामायण प्रत्येक कर्म। નમસ્કાર, સુપ્રભાતમ। આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી મા જગદંબાના ચરણોમાં, પરમાત્માના ચરણોમાં પ્રાર્થના। આવો દિવસને મંગલમય તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં એક ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। આજનો ઋષિ સંદેશ પર્યાવરણ ઉપર છે। નિસ્વાર્થ પરોપકારી વૃક્ષની સેવા સુરક્ષા પરમ પુણ્ય છે। આધ્યાત્મિક ઉન્નતિ માટે માણસે પરોપકારી બનવું જરૂરી છે। મનુષ્ય બીજા કોઈ પરોપકારી પ્રત્યે આદરભાવ રાખે અથવા તેની રક્ષા કરે એ પણ એક પ્રકારનો પરોપકાર જ છે। જો વિચારપૂર્વક જોવામાં આવે તો ખબર પડશે કે કોઈની સેવા કરવી, ભલું કરવું અથવા તો કોઈને મદદ કરવી તે પરોપકાર કરવા બરાબર છે। પરંતુ કોઈ પરોપકારી, સમાજસેવક, દાની, દયાળુ વગેરે પરમાર્થી વ્યક્તિઓ પ્રત્યે શ્રદ્ધાભાવ રાખો। આપત્તિના સમયે તેમની રક્ષા કરવામાં મદદ કરવી, તેમના પુણ્ય કાર્યોમાં સહયોગ આપવો તે બીજી રીતનો પરોપકાર છે। એક તો વ્યક્તિગત રૂપમાં પરોપકારીની સેવા કરવી અને બીજું એવી વ્યક્તિનું પોષણ તથા રક્ષણ કરવું તે પરોક્ષ રૂપે બધા લોકોની સેવા તથા મદદ કરવામાં ભાગીદાર બનવા સમાન છે। આ પ્રકારના બીજા પરોપકારનું પુણ્ય ફળ મેળવવા માટે માણસે વૃક્ષ જેવા પરોપકારી લોકોની બધી રીતે મદદ તથા સુરક્ષા કરવી જોઈએ। વૃક્ષોના ઉપકારનો જો હિસાબ કરવામાં આવે તો ખબર પડશે કે જીવજંતુઓ તથા પશુ પક્ષીઓને ખોરાક તથા આશ્રય આપવા ઉપરાંત વૃક્ષો માનવ જીવનમાં પણ અનેક રીતે ઉપયોગી બને છે। છાંયડો, ફળ ફૂલ, બળતણ, કોલસા, ઇમારતી લાકડું, ગુગળ, ઔષધિઓ, ગુંદર, લાખ, રાડ, મધ વગેરે અનેક જીવન ઉપયોગી વસ્તુઓ વૃક્ષો આપણને આપે છે। તે સિવાય સૂકા મેવા, મસાલા વગેરે વૃક્ષો પાસેથી જ પ્રાપ્ત થાય છે। કાગળ, કાપડ વગેરે પણ વૃક્ષોના માવા, છાલ, પાંદડા, રેસા વગેરેમાંથી બને છે। પારણાથી માંડીને હળ સુધીની અને બળદગાડાથી માંડીને હવાઈ જહાજ સુધીની અનેક વસ્તુઓના નિર્માણમાં વૃક્ષોનું લાકડું ખૂબ ઉપયોગી છે। વૃક્ષો પ્રાણ રક્ષક ઓક્સિજન વાયુ આપે છે અને નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે, તે તેમનો સૌથી મોટામાં મોટો ઉપકાર છે। જો વૃક્ષો આ પુણ્યનું કાર્ય ન કરે તો પૃથ્વી પર પ્રાણીઓનું જીવન જ અશક્ય બની જાય।
આવા સર્વ રીતે ઉપયોગી વૃક્ષો રોપવા તથા ઉછેરવા અને તેમનું રક્ષણ કરવું, તેમની માવજત કરવી એ એક સૌથી મોટામાં મોટું પુણ્ય કાર્ય છે અને વૃક્ષોને કાપવા તે જનગણ્ય પાપ છે. અધ્યાત્મનો માર્ગ કોઈ પણ સાધક અધ્યાત્મ માર્ગનો કોઈ પણ સાધક આ વાતને સહજ રીતે જ સમજી શકે છે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1966, પેજ 34. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આને અણસાંભળ્યો વણસાંભળ્યો ના કરતા અન્ય પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી ગાયત્રી પરિવાર શાખા સર્ગાસણ, ઋષિ ચિંતન ચેનલ જેતપુર તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની શુભકામના, સંગીતમય વૈદિક સંસ્કારો, યજ્ઞ, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો, ભક્તિ સંગીત સાઉન્ડ સાથે માત્ર સેવા સદભાવથી સવિશેષ રૂપે કરાવવા અમારો સંપર્ક કરી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 9748388395373, 78948, ગાયત્રી પરિવાર સર્ગાસણ.